હેલો મિત્રો, આપણે પ્રકાંડ વિશે આગળના ચેપ્ટરમાં ભણ્યા. તમારી બુકમાં પ્રકાંડ વિશેની જે માહિતી હતી એટલી તો ભણ્યા જ હતા, પણ એક એક્સ્ટ્રા મુદ્દા તરીકે આજે આપણે ભણવાનો છે અને એ છે શાખા વિન્યાસ. આમ તો બ્રાન્ચિંગ, એના માટે ગુજરાતી શબ્દ શાખા વિન્યાસ એટલા માટે આવો વાપર્યો છે કારણ કે શાખા એટલે બ્રાન્ચ અને વિન્યાસ એટલે ગોઠવણી. વનસ્પતિની પ્રકાંડ ઉપરથી જે શાખાઓ ઉત્પન્ન થાય, એ કઈ રીતે શાખાઓ ઉત્પન્ન થાય એની ગોઠવણી કેવી હોય એને શાખા વિન્યાસ તરીકે ઓળખવામાં આવે. શાખા વિન્યાસ મુખ્યત્વે બે હોય, એક હોય યુગ્મ શાખી શાખા વિન્યાસ અને બીજું હોય પાર્શ્વીય શાખી શાખા વિન્યાસ. યુગ્મ શાખી એટલે શું? તો કે યુગ્મ શાખી શાખા વિન્યાસ મિત્રો એને કહેવાય કે જેમાં અગ્રકલિકા, દાખલા તરીકે આ પ્રકાંડ છે એની આ અગ્રકલિકા છે, અગ્રકલિકા બે શાખામાં વહેંચાય. એટલે અગ્રકલિકામાંથી બે શાખા જોડ બને. હવે એની અગ્રકલિકા પણ બે શાખામાં વહેંચાય, એની અગ્રકલિકા પણ બે શાખામાં, એમાંથી પછી બે શાખા, અહીંયાથી બે શાખા, એટલે બે બે શાખા બનતી જાય. આવી વનસ્પતિ કેવી હોય? તો કે ભાઈ, નીચેથી તો સાંકડી પણ ઉપર જતાં 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 એની શાખાઓ વિસ્તરતી જાય. જોવા મળે છે રાવણતાળમાં. તમે ઘણી જગ્યાએ દરિયા કિનારે રાવણતાળ જોયા હશે, અથવા તો આપણે અહીંયા તાડવાડી છે સુરતમાં, તો એ તાડવાડીમાં તમે જોયા હશે કે રાવણતાળ એકમાંથી બે શાખા અહીં તમે જોઈ શકો, એમાંથી પાછા બે શાખા, એની પછી બે શાખા. હા, બડા ડબલ્યુ બનાવે ને એ આ બધા બનાવે. ઓકે, પાર્શ્વીય શાખી એટલે શું? તો કે જો યુગ્મ શાખીમાં અગ્રકલિકા શાખામાં ફેરવાય. અહીંયા પાર્શ્વીય શાખીમાં અગ્રકલિકાની વાત નથી, કક્ષકલિકામાંથી શાખા બને ને તેને પાર્શ્વીય શાખી કહેવાય. ઓકે મિત્રો, ચાલો આપણે પાર્શ્વીય શાખીમાં થોડીક આગળ વાત કરીએ. પાર્શ્વીય શાખી શાખા વિન્યાસમાં મેં એવું કીધું કે અગ્રકલિકા ઉપરાંત કક્ષકલિકામાંથી શાખા બને. તો કક્ષકલિકામાંથી શાખા બને ત્યારે અગ્રકલિકા પોતાની વૃદ્ધિ ચાલુ રાખે કે બંધ કરી દે? કક્ષકલિકામાંથી શાખાનું નિર્માણ થાય ત્યારે અગ્રકલિકા પોતાની વૃદ્ધિ ચાલુ રાખે કે બંધ કરે એને આધારે એના બે પ્રકાર પડે, એક અપરિમિત અને બીજું છે પરિમિત. અપરિમિત શાખા વિન્યાસ કોને કહેવાય? કે જેમાં અગ્રકલિકા પોતાની વૃદ્ધિ શરૂ રાખે. દાખલા તરીકે આ એક વનસ્પતિનું પ્રકાંડ છે, સમજો કે આ અગ્રકલિકા છે, એની નીચે આ ગાંઠો છે, આ ગાંઠ ઉપરથી એક શાખા સર્જાઈ ગઈ, આવડી થઈ, પણ અગ્રકલિકા પોતાની વૃદ્ધિ શરૂ જ રાખે છે, અગ્રકલિકામાંથી નવી વૃદ્ધિ શરૂ જ રહી છે. અગ્રકલિકા થોડી વૃદ્ધિ પામી ત્યારે આની પણ થોડી વૃદ્ધિ થઈ હતી, ત્યારે આમાંથી પણ પાછી નવી શાખા સર્જાય. અગ્રકલિકા વૃદ્ધિ પામે, આની વૃદ્ધિ થાય, આની વૃદ્ધિ થાય, એથી પછી એક નવી શાખા સર્જાશે. આ શાખા ઉપરથી પણ શાખાઓનું નિર્માણ શરૂ થાય. તો આને કારણે વનસ્પતિનો દેખાવ કેવો થઈ જાય? શંકુ આકારનો. અને શંકુ આકારનો દેખાવ ધરાવતી વનસ્પતિઓ બધી જે છે એને અપરિમિત શાખા વિન્યાસ કહેવાય. ઓકે મિત્રો, યાદ રહેશે તમને અપરિમિતનો મતલબ શું? તો કે એમાં અગ્રકલિકા સતત વૃદ્ધિ પામ્યા કરે છે અને એને કારણે એની જે ગાંઠો ઉપરથી જે શાખાઓ ઉદભવે અગ્રાભી વર્ધિક્રમમાં ગોઠવાયેલી હોય છે. એટલે નીચેની શાખા સૌથી લાંબી, પછી એના ઉપર ઉદ્ભવેલી એનાથી નાની, એની પછી ઉદ્ભવેલી એનાથી નાની, એવી ગોઠવણી. એના કારણે વનસ્પતિનો દેખાવ શંકુ આકારનો બને છે. ઓકે, ઉદાહરણ તમને આપી શકાય આસો પાલવ અને સરુ. સરુ માટે અંગ્રેજી શબ્દ છે કેઝ્યુરિના. ઓકે, તો આસો પાલવ અને કેઝ્યુરિના, સરુ કે જે શંકુ આકાર હોય, ક્રિસમસ ટ્રી, આ બધા અપરિમિત શાખા વિન્યાસ ધરાવે છે. અપરિમિત શાખા વિન્યાસનો મતલબ શું? તો કે પરિમિત શાખા વિન્યાસનો અર્થ એવો થાય કે ધારો કે આ અગ્રકલિકા છે, આ નીચે ગાંઠ, અહીંથી જ્યારે શાખા ઉદ્ભવી એટલે આ અગ્રકલિકા વૃદ્ધિ પામવાનું બંધ કરી દે. જ્યારે અગ્રકલિકા વૃદ્ધિ પામવાનું બંધ કરી દે તો એવા શાખા વિન્યાસને આપણે શું કહીશું? પરિમિત શાખા વિન્યાસ. જો અગ્રકલિકા શાખા, જો અપરિમિત શાખા વિન્યાસ હોય એટલે શું થશે? કે અગ્રકલિકા સતત વૃદ્ધિ પામ્યા જ કરે, એટલે મુખ્ય પ્રકાંડ છે ને એ મુખ્ય જ રહેશે. શાખા ગમે એટલી લાંબી થાય પણ મુખ્ય પ્રકાંડ ક્યારેય પોતાની મુખ્ય એટલે સૌથી જાડું પ્રકાંડનો ભાગ અક્ષ એ જ રહેશે. એટલે આવી જે ધરી છે એને એકાક્ષજન્ય ધરી કહેવાય. એક જ પ્રકાંડની મુખ્ય ધરી રચે, મોનોપોડિયલ એક્સિસ તરીકે ઓળખવામાં આવે.
આપણે પરિમિત શાખા વિન્યાસ વિશે આગળ વાત કરીએ થોડી. પરિમિતમાં મેં તમને એવી વાત કરી કે અગ્રકલિકા એ વૃદ્ધિ પામતી અટકી જાય અને નીચેની ગાંઠ ઉપરથી શાખા ઉદ્ભવે. કેટલી શાખા ઉદ્ભવે? તો કે ભાઈ જો નીચેની ગાંઠ ઉપરથી એક શાખા ઉદ્ભવે તો એને એકશાખી કહેવાય, નીચેની ગાંઠ ઉપરથી બે શાખા ઉદ્ભવે તો એને દ્વિશાખી કહેવાય, નીચેની ગાંઠ ઉપરથી ઘણી બધી શાખા ઉદ્ભવે તો બહુશાખી કહેવાય. ઓકે, અગ્રકલિકા દાખલા તરીકે આ કાર્ય કરતી બંધ થઈ ગઈ, નીચેની ગાંઠ ઉપરથી આ એક જ શાખા ઉદ્ભવી તો એક શાખી, નીચેની ગાંઠ ઉપરથી બે શાખા ઉદ્ભવે તો દ્વિશાખી. હવે બંનેની અગ્રકલિકા કાર્ય કરતી અટકી જાય એટલે પાછી નીચેની ગાંઠ ઉપરથી પાછી બે શાખા, એની અગ્રકલિકા કાર્ય કરતી બંધ થઈ જાય એટલે નીચેની ગાંઠ ઉપરથી પાછી બે શાખા. તો આને આપણે શું કહીશું? દ્વિશાખી. હવે મિત્રો યાદ કરો, મેં આગળ તમને યુગ્મશાખી ભણાવ્યું હતું. તો યુગ્મશાખી અને દ્વિશાખીમાં શું ફરક? તો કે યુગ્મશાખી એટલે અગ્રકલિકા દ્વિભાજિત થાય, જ્યારે દ્વિશાખીમાં અગ્રકલિકા કાર્ય કરતી બંધ થઈ જાય, નીચેની ગાંઠ ઉપરથી બે નવી શાખાઓ સર્જાય. આ ફરક છે. દ્વિશાખી શાખા વિન્યાસ ઉદાહરણ છે ગુલબાસ અને કરમદીમાં. અગ્રકલિકા કાર્ય કરતી બંધ થઈ જાય, નીચેથી ઘણી વધારે શાખાઓ સર્જાય, બે કરતાં વધારે શાખા સર્જાય, તેને બહુશાખી શાખા વિન્યાસ કહેવાય. લાલ કરણ અને ક્રોટોનમાં જોવા મળે. મિત્રો તમે કહેશો એક શાખીનું તમે એક્ઝામ્પલ નહીં આપ્યું, તો હું તમને થોડીક આગળ વાત કરું કે એક શાખીમાં અગ્રકલિકા જ્યારે કાર્ય કરતી બંધ થઈ જાય એટલે નીચેની ગાંઠ ઉપરથી એક નવી શાખા સર્જાય. હવે એની અગ્રકલિકા કાર્ય કરતી બંધ થઈ જાય ત્યારે એની નીચેની ગાંઠ ઉપરથી પાછી નવી એક શાખા સર્જાવાની, એ કઈ દિશામાં સર્જાશે? દાખલા તરીકે હું તમને એમ સમજાવું કે ભાઈ આ પ્રકાંડ છે, એની અગ્રકલિકા કાર્ય કરતી બંધ થઈ, મતલબ કાર્ય કરતી બંધ થઈ એટલે કાં તો પુષ્પમાં ફેરવાઈ જાય, કોઈ અન્ય રચનામાં ફેરવાઈ જાય. નીચેની ગાંઠ ઉપરથી ધારો કે ડાબી બાજુ નવી શાખા સર્જાય. હવે એ કાર્ય કરતી બંધ થઈ જાય એટલે નીચેની ગાંઠ ઉપરથી ડાબી બાજુ સર્જાય કે જમણી બાજુ? જો ડાબી બાજુ સર્જાય, આમાંથી ડાબી બાજુ, ડાબી બાજુ એવું સર્જાય તો એને આપણે એકતો વિકાસી એક શાખી શાખા વિન્યાસ કહીશું. એકતો વિકાસીમાં સમજ્યા તમે? આ અગ્રકલિકા કામ કરતી બંધ થઈ ગઈ, કે અગ્રકલિકા કામ કરતી બંધ થઈ ગઈ, આ નવી શાખા, એ પછી ડાબી બાજુ, એ પછી ડાબી બાજુ, એ ડાબી બાજુ. તમે કહો છો આવું ગૂંચળા ગૂંચળાવાળું, તો એ તો સમજાવવા માટે દોર્યું છે. બાકી આની વૃદ્ધિ થઈ જશે અને કાષ્ઠમય પ્રકાંડ થઈ જશે, ત્યાર પછી તો પ્રકાંડ આવો જ હશે. આ નાના નાના પ્રવર્તો ખાલી બાજુમાં દેખાશે, આ બધા છે. એટલે આ મુખ્ય પ્રકાંડ તમે જોઈ શકો છો, આ આવું મુખ્ય પ્રકાંડ, પણ ઘણી બધી શાખાઓ ભેગા મળીને એક પ્રકાંડ રચાયું. હવે ફરીથી એ જ વાત, અહીંયા અગ્રકલિકા નિષ્ક્રિય થઈ, જમણી બાજુ શાખા બની, એ નિષ્ક્રિય થઈ પછી ડાબી બાજુ, નિષ્ક્રિય જમણી બાજુ પછી ડાબી, આમ ઝિગઝાગ ચાલે, તો એને ઉભયતો વિકાસી એક શાખી શાખા વિન્યાસ કહેવાય. ઉદાહરણ છે હાડ સાંકળ. ઓકે, સમજ પડી મિત્રો? એક જ દિશામાં નવી નવી શાખા સર્જાય તો એક શાખી, બે ડિફરન્ટ શાખાઓ સર્જાય તો એને દ્વિશાખી, સોરી એકતો વિકાસી ને ઉભયતો વિકાસી કહેવાય. હવે મિત્રો, એકતો વિકાસી હોય કે ઉભયતો વિકાસી, પણ એનું મુખ્ય પ્રકાંડ જ્યારે રચાઈ જશે, આડ સાંકળનું મુખ્ય પ્રકાંડ રચાઈ જશે ત્યારે કેવું રચાશે? તો કે આ મુખ્ય પ્રકાંડ, પછી બાજુમાં પ્રવર્તો દેખાશે, પણ આ મુખ્ય પ્રકાંડ એટલે અહીં સુધી મુખ્ય પ્રકાંડ હતું, અહીંથી પછી એક શાખા હતી, અહીંથી પછી બીજી શાખા, એમ અનેક પાર્શ્વીય શાખાઓ ભેગી મળી અને મુખ્ય પ્રકાંડની ધરી રચે. એટલા માટે આવી ધરીને અનેકાક્ષજન્ય ધરી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે મિત્રો, તો આ એક વધારાનો ટોપિક હતો જે તમારી NCERT બુકમાં નથી, પણ તમારે યાદ રાખવા જેવો છે, શાખા વિન્યાસ. ઓકે, તો તમે યાદ રાખજો. થેન્ક યુ. નેક્સ્ટ પીરિયડમાં આપણે પર્ણ વિશે વાતો કરીશું.